નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાન્ય જ્ઞાન એમાં પાઠ 13 જોડણી અને અર્થભેદ. તો જોડણી અને એનો જોડણીથી જે અર્થભેદ થાય છે એના વિશે આપણે શીખીશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે લેખનમાં જોડણીનું ઘણું મહત્ત્વ છે. જોડણીની ભૂલને કારણે અર્થ બદલાઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લેખનમાં એટલે આપણે જે લખીએ છીએ તેમાં જોડણીનું ઘણું મહત્ત્વ છે. આપણે જોડણીની ભૂલ કરીએ રસ્વઈ દીર્ઘની, તો એના કારણે શબ્દનો અર્થ બદલાઈ જાય છે. તો આપણે જોઈએ દિનને બદલે દિન લખાઈ જાય, તો અહીંયા રસ્વઈ દી છે એ દિન છે અને દીર્ઘઈ દી દિન, તો લખાઈ જાય તો દિવસને બદલે ગરીબ અર્થ થઈ જાય. તો તમારે અહીંયા રસ્વઈ દીર્ઘઈની ભૂલ થાય જોડણી, તો શબ્દનો અર્થ બદલાઈ જાય. જોડણીને કારણે અર્થ બદલાતા હોય તેવા શબ્દો નીચે આપ્યા છે, તેમનો અભ્યાસ કરો અને લખતી વખતે સાચી જોડણી લખાય તેની ચોકસાઈ રાખો. તો અહીંયા આપણને જોડણીની ભૂલને કારણે જે અર્થ બદલાઈ જાય છે તેવા શબ્દો આપે છે, તો આપણે તે જોઈએ અને આપણે પછી જ્યારે લખતા હોઈએ ત્યારે જોડણીની ચોકસાઈ રાખીશું. તો જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલું છે દિન અને દિન, તો અહીંયા રસ્વઈ દી છે, અહીંયા દીર્ઘઈ દી છે, તો એના કારણે શબ્દના અર્થ બદલાય છે. જોઈએ રસ્વઈ દિન, તો એમાં એનો અર્થ શું થાય છે? દિવસ. અહીંયા દીર્ઘઈ દી ન, તો એનો અર્થ થાય છે ગરીબ. તો તમે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે દિવસના અર્થમાં આપણે દિન લખતા હોય ત્યારે રસ્વઈ લખવાનું, અને ગરીબના અર્થમાં દિન લખતા હોય તો દીર્ઘઈ દી કરવાનું છે. હવે બીજું જોઈએ બીજા નંબરમાં, તો કેસ અને અહીંયા કેસ, બંને બોલાય કેવું? કેસ જ બોલાય, પણ એને લખવામાં આપણે ભૂલ કરીએ તો એનો અર્થ બદલાઈ જાય છે. તો આપણે કેશ સ શરણાઈનો છ સ છે, અહીંયા સ સસલાનો સ છે, તો અહીંયા કેશ તો એનો અર્થ થશે વાળ, અને અહીંયા કેશ તો એનો અર્થ થાય છે મુકદમો. બોલવામાં બંને સરખા બોલાય, પણ લખતા હોય ત્યારે આપણે વારના અર્થમાં લખતા હોય તો કેશ શરણાઈનો સ વાપરીશું, અને મુકદમો લખતા હોય મુકદમાના અર્થમાં તો સ સસલાનો સ વાપરીશું. ત્રીજું જોઈએ સત અને સત, તો બંને બોલાય કેવું? સત, પણ એના અર્થ બદલાઈ જાય છે સના કારણે, તો અહીંયા સસલાનો સ સત, તો એનો અર્થ થાય છે સત્ય, અને સ શરણાઈનો સ સત, તો એનો અર્થ થાય છે સો. તો તમે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સત્યના અર્થમાં લખીએ તો શરણાઈ સસલાનો સ, અને સોના અર્થમાં લખીએ તો શરણાઈનો સ. ચોથો પ્રશ્ન, પાણી અને અહીંયા પાણી, તો અહીંયા બંને બોલાય પાણી, પણ આપણે પાણી દીર્ઘઈ હોય તો એનો શું થાય? અર્થ જળ, અને અહીંયા પાણી રસ્વઈ હોય તો એનો અર્થ થાય હાથ. તો આપણે જ્યારે જળના અર્થમાં લખતા હોય પાણી ત્યારે શું કરવાનું? દીર્ઘઈ, અને હાથના અર્થમાં રસ્વઈ. પાંચમું, ગજ ગંજ, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો આપણે એનો અર્થ જોઈએ, ગજ તો એનો અર્થ થાય હાથી, અને ગંજ તો એનો અર્થ થાય ઢગલો. અહીંયા ખાલી ઉપર જે મીંડું છે એના કારણે જ અર્થ બદલાઈ જાય છે, તો આપણાથી એ ભૂલ ના થાય તેનું આપણે ધ્યાન રાખવાનું છે. છઠ્ઠું જોઈએ ગોળ ગોળ, તો વિદ્યાર્થી મિત્રો ગોળ, તો આ રીતને ઉપર માત્ર કરવાથી ગોળ એનો એક આકાર, અને આમ માત્ર અર્ધમાં કરવાથી શું થાય? ખાદ્ય પદાર્થ. તો તમે ધ્યાન રાખજો. સાતમું, ચીર અને ચીર, બંને બોલાય ચીર જ, પણ રસ્વઈ દીર્ઘના કારણે એના અર્થ બદલાઈ જાય. તો આપણે જોઈએ ચીર રસ્વઈ હોય તો લાંબા સમય સુધી, અને દીર્ઘઈ ચી તો ચીર તે વસ્ત્ર એનો અર્થ થાય. તો તમારે એ પણ લખતી વખતે ધ્યાન રાખવાનું કે કયા અર્થમાં આપણે ચીર લખીએ છીએ, લાંબા સમય સુધીમાં કે વસ્ત્રમાં, તે પ્રમાણે આપણે રસ્વઈ દીર્ઘની ચોકસાઈ રાખીશું. આઠમું જોઈએ ધૂની અને અહીંયા ધૂની, તો અહીંયા ધૂની રસ્વઈ છે, એમાં નદી થાય એનો અર્થ. અહીંયા ધૂની
દીર્ઘઈ છે તો એનો અર્થ થાય તરંગી. તો પણ આમાં પણ તમે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણે નદીના અર્થમાં લખતા હોય ત્યારે રસ્વઈ અને તરંગીના અર્થમાં લખતા હોય ત્યારે દીર્ઘઈ. હવે નવમું જોઈએ, પૂર. પૂર બંને બોલાય કેવું વિદ્યાર્થી મિત્રો? પૂરજ. પણ આપણે રસ્વઈ દીર્ઘઈની ભૂલ કરીએ એટલે એનો અર્થ શબ્દનો બદલાઈ જાય. અહીંયા જોઈએ રસ્વઈ પૂર તો એનો અર્થ થાય છે નગર, અને દીર્ઘઈ પૂર એનો અર્થ થાય છે જળસંકટ. તો આપણે ધ્યાન રાખીશું રસ્વઈ દીર્ઘઈમાં. દસમું જોઈએ અહીં. અહીં તો બંને બોલાય એક જ, પણ અહીં તો એમાં એનો અર્થ શું થાય છે રસ્વઈ અહીં? તો સાપ. અને અહીંયા અહીં દીર્ઘઈ અને ઉપર મીંડું છે તો એનો અર્થ થાય આ સ્થળે. તો તમે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. અગિયાર, જગ અને જંગ. તો વિદ્યાર્થી મિત્રો ઉપર ખાલી એક મીંડાના કારણે અર્થ બદલાઈ જાય છે શબ્દનો. તો જોઈએ જગ તો એનો અર્થ થાય દુનિયા, અને જંગ તો શું થાય એનો અર્થ લડાઈ. હવે આપણે આગળ જોઈએ બારમું, સાપ. સાપ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સ બોલવામાં સરખા બોલાય પણ તમે લખવામાં ભૂલ કરો એટલે એનો અર્થ બદલાઈ જાય. તો સ સસલાનું સ, સાપ તો સર્પ થાય. અને સ શણાઈનો સ, સાપ તો બદદુઆ. તેરમું, રજ અને રંજ. તો ઉપર મીંડાના કારણે પણ અર્થ બદલાય છે તો રજ એનો અર્થ થાય કણ, અને રંજ તો શું થાય દુઃખ. તો તમારે ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે કણના અર્થમાં રજ લખતા હોય ત્યારે રજ ઉપર મીંડું નહીં આવે, અને દુઃખના અર્થમાં લખતા હોય ત્યારે રંજ લખીશું. ચૌદમું, ખોટ અને ખોડ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખોટ એટલે નુકસાન, અને ખોડ એટલે શારીરિક ખામી. શરીરમાં જે શારીરિક ખામી હોય હાથ પગમાં કે કંઈ એને શું કહેવાય? ખોડ કહેવાય. હવે પંદર, ઢગ અને ઢંગ. તો ઢગ એનો અર્થ થાય ઢગલો, અને ઢંગ તો શું થાય રીત. હવે આગળ જોઈએ સોળ, ચિતા અને ચિંતા. તો વિદ્યાર્થી મિત્રો ચિતા રસ્વઈ એનો અર્થ થાય ચે, અને અહીંયા ચિતા ચિંતા છે ઉપર મીંડું છે તો ચિંતા હોય એટલે ફિકર. શું થાય? ફિકર. ફિકર આપણે નહીં કહેતા કે ચિંતા થાય છે, એ ચિતા ફિકર. તો હવે સત્તર જોઈએ, શરત અને શરત. બંને બોલાય શરત, પણ અહીંયા શરણાઈનો સ, શરત એટલે હોડ, અને શરત સસલાનો સ એટલે ધ્યાન. અઢાર જોઈએ, સુર. સુર તો સ શરણાઈનો સ, સુર એટલે સુરવીર, અને સ સસલાનો સ, સુર તો અવાજ. હવે આપણે આગળ જોઈએ ઓગણીસ, સાંજ. સાંજ તો સાંજ એટલે શણગાર, જે શણગાર હોય એને શું કહેવાય? સાંજ. અને સાંજ એટલે શું થાય? સંધ્યા ટાઈમ આપણે કહીએ ને એ. હવે આગળ જોઈએ વીસ, આંકડો અને આંકડો. તો આંકડો એટલે એક વનસ્પતિ. વનસ્પતિ આવે છે ને આંકડો, વનસ્પતિ જોઈ છે તમે, તો એ આંકડો વનસ્પતિ. અને આંકડો તો એ આંકડો એટલે સંખ્યા, ઉપર મીંડાના કારણે અર્થ બદલાઈ જાય છે તો તમારે ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈએ એકવીસ, કુલ અને કુલ. બંને બોલાય કુલ, પણ અહીંયા રસ્વ કુલ તો એનો અર્થ થાય વંશ, અને દીર્ઘ કુલ તો એનો અર્થ શું થશે? કિનારો. તો તમારે વિદ્યાર્થી મિત્રો આ જોડણીમાં ધ્યાન રાખવાનું. બાવીસ, શાળા. શાળા તો અહીંયા શણાઈનો સ, શાળા તો શું થાય? નિશાળ. તમે બધા આવો છો ને નિશાળ તે. અને શાળા સ સસલાનો સ તો શું થાય? શાળા. પત્નીના ભાઈ હોય એને શાળા કહેવાય. ત્રેવીસ, બગલો અને બંગલો. તો બગલો એટલે એક પક્ષી, બગલો પક્ષી જોયું છે ને બધાએ. તો હવે અને બંગલો એટલે મોટું મકાન, તો અહીંયા ઉપર મીંડાના કારણે અર્થ બદલાઈ ગયો. ચોવીસ, ગુણ અને ગુણ. તો ગુણ, ગુણ અહીંયા રસ્વ ગુણ તો વિશેષતા થાય, અને દીર્ઘ ગુણ તો કોથળો. પચીસ, સાર. સાર તો અહીંયા સ સસલાનો સ, સાર એટલે કસ. અને શણાઈનો સ, સાર એટલે છિદ્ર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોડણીની ભૂલને કારણે
શબ્દના અર્થ બદલાઈ જતા હોય છે. તો આપણે જેના અર્થમાં લખવાનું હોય એ રીતના જોડણી લખવાની હોય છે. તો આપણે એ ધ્યાન રાખીશું વિદ્યાર્થી મિત્રો કે આપણાથી જોડણી ખોટી લખાઈ ના જાય. તો તમારે આ શબ્દો યાદ રાખવાના છે જોડણી સાથે, કે કયા અર્થમાં ક્યારે કયા શબ્દમાં કઈ જોડણી કરવી, રસ્વઈ દીર્ઘઈ. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય જોઈએ. નીચે આપેલા શબ્દ જોડકાના અર્થભેદ લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને શબ્દો આપ્યા છે એના આપણે અર્થ લખવાના છે. પહેલું છે દિન, તો રસ્વઈ દિન, તો શું થશે એનો અર્થ દિવસ. અને દીર્ઘઈ દિન, એનો અર્થ ગરીબ. બીજું છે સત, સસલાનો સ, તો એનો અર્થ થાય છે સત્ય. અને શરણાઈનું સત, તો એનો અર્થ થાય સો. ત્રીજું ગજ, તો એનો અર્થ થાય છે હાથી. અને ગંજ, એનો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો? ઢગલો. ચાર ગોળ, તો એક આકાર. અને ગોળ, તો ખાદ્ય પદાર્થ. પાંચમું ધૂની, રસ્વઈ છે ધૂની, તો એનો અર્થ શું થાય? નદી. અને અહીંયા દીર્ઘઈ ધૂની, તો એનો અર્થ થાય છે તરંગી. છઠ્ઠું સાપ, તો એનો અર્થ થાય છે સર્પ. અને અહીંયા સસલાનો સ છે એટલે સાપ એટલે સર્પ. અહીંયા શરણાઈનો સાપ, તો શું લખ એનો અર્થ થાય? બદદુવા. સાત ખોટ, તો એનો અર્થ થાય છે વિદ્યાર્થી મિત્રો નુકસાન. અને ખોડ, એનો અર્થ થાય શારીરિક ખામી. આઠ ચિતા, એનો અર્થ થાય છે ચેહ. અને ચિંતા, તો શું લખીશું એનો અર્થ? ફિકર. નવ સૂર, અહીંયા સસલાનો સોરી શરણાઈનો સ છે, તો આપણે એનો અર્થ શું થશે? સુરવીર. અને અહીંયા સસલાનો સ છે, તો એનો અર્થ શું થશે? સૂરનો અવાજ. દસમું કુલ, અહીંયા દીર્ઘ કુ છે, આ રસ્વ કુ છે, તો એ રસ્વ કુલ, એનો અર્થ થાય વંશ. અને અહીંયા દીર્ઘ કુલ, એનો અર્થ શું થાય? કિનારો. તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો અગિયાર બગલો. બગલો, તો શું થાય એનો અર્થ? એક પક્ષી. અને બંગલો, તો બંગલો એટલે મોટું મકાન. બાર અહીંયા રસ્વ ગુણ, એનો અર્થ થાય વિદ્યાર્થી મિત્રો વિશેષતા. અને દીર્ઘવ ગુણ, એનો અર્થ શું થાય? કોથળો. તો એ આપણું સ્વાધ્યાય હતું વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણો પાઠ 13 પૂરો થયો વિદ્યાર્થી મિત્રો. તો તમને આ જોડણીમાં ખબર પડી ને વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે જેના અર્થમાં શબ્દ લખતા હોય એ રીતે આપણે જોડણી લખવી જોઈએ. જોડણી ભૂલના કારણે આપણા શબ્દનો અર્થ બદલાઈ જાય છે. તો તમે આ શબ્દો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો જોડણી સાથે. તો તમારે વિદ્યાર્થી મિત્રો હોમવર્કમાં સ્વાધ્યાય લખવાનું છે. અહીંયા જે શબ્દો છે એના અર્થ સામે સાચા લખવાના છે. 1 થી 12 શબ્દના સાચા અર્થ લખવાના. તો આ સ્વાધ્યાય તમે હોમવર્કમાં સારા અક્ષરે લખજો વિદ્યાર્થી મિત્રો. તો આવજો વિદ્યાર્થી મિત્રો.